ત્યાંથી પાકીને ગયા. હા હેવી ડોઝ આપી દો. મારો બેટો મારો 2 નંબર થઈ ગયા ત્યાં દવાખાને આવ્યો. હવે કાંઈ થાય એમ નથી. ટીપા ને ખા રાખું છું ને એનું ઈ બંધ કરે રાખું છું. પાછો બિસાડાને ટીપાને કરંટ ઉતરી જશે ને પાછો અવાજ કરશે. હવે એમાંથી મારા ટીપા કયા છે? મેં હમણાં આંખનો ઈલાજ કર્યો પણ આ સારું થાય એનો ટાઈમ તો હોવો જોઈએ ને. ધંધો ચાલુ તો રાખવો પડે ને. એ તો સારું થયા રાખે ને ધંધો ભેગો થયા રાખે. મારા ટીપા આઈ થઈને તો કોકા હોતે અડી જાય તો એ નાખા રાખવું પડે. હવે મારા ચશ્મા ક્યાં ગયા? ફાઇલ ક્યાં ગઈ? ફાઇલ અંધાધૂન લાગે છે આ. એ પણ હું છે? અરે પણ હું છે? હું આ બધું ધનુત કરી નાખ્યું. ડોક્ટર સાહેબ કોઠાણી વીખી નાખી બધી. ડોક્ટર સાહેબ એ પણ હું દવાખાને જઈશ ને? અરે હા દવાખાને જઈવા છો પણ આવી રીતના ખૂચી દેવાય સીધું. મારું બધું વસ્તુ ધનુત કરી નાખી મને હાવ વીખી નાખી. ઠીક મેં કીધું હું બકાલા માર્કેટે વઈ ગઈ છું. મને એવું લાગ્યું. લે બોલો બકાલા માર્કેટે નથી આ દવાખાનામાં ખૂચી ગયા છો. હે જાઓ બકાલા માર્કેટ આય નથી. માર લાકડી આ પણ જીરી લાકડી. અરે પણ લાવ આ હું લાકડી છે. વાઇપર હે આયો આવ્યો બસ. હા કરો વાત. હે હું વાઇપર લઈ ધોઈ આવી છું. જો આટલી ડોક્ટર આટલી બાડી થઈ ગઈ છો. ઓલો રંડીકો લઈને આવનો હતું ને એની જગ્યાએ વાઇપર લઈને ધોઈ આવી બોલ. હા એ તો મેં જોયું. હા તારેથી તમારી માથે ચડી ગયા. મારી આખી હાવ ગોઠાણી વીખી નાખી. જો તો અહીંયા જોઈને વાત કરો. અહીંયા ડોક્ટર બેઠા છે. ત્યાં કોણ છે? તો ડોક્ટર સાહેબ હવે શું કરું કયો ને કાપ? તમારે કઈ કરવાનું નથી. વાંધો હું છે બોલો. કરવાનું છે ને મારે કરવાનું છે. હા અરે ડોક્ટર સાહેબ તમને જેટલું કહું ને એટલું ઓછું છે. તમને હું શું કહું? કાન લાગી ગયા છે કાંખું વાગે છે. આટલું જોરથી કા બોલો? અરે ડોક્ટર સાહેબ હું છે ને માં માર્કેટે જાઉં ને શાક માર્કેટે તો હું છે ને પાછી આવું ને ત્યારે કોકના ઘરમાં ઘરી જાઉં એમ થાય કે આ મારું ઘર છે. પછી શું બીજા માણા મને ટીપી નાખે. હા એટલે આંખ હોય ગઈ છે ને? હા આંખ હોય ગઈ છે. હાવ ધબડકો. હા હાવ મારી જિંદગી બ્લેક થઈ ગઈ છે. હાવ હા કાળું ધબ. અરે કાળું ધબ આખું બ્લેક. તો પણ હવે દવાખાને આવવાનો શું ફાયદો? હવે આમાં મોતિયો ઉતારું મણી ભેળાવું તોય નો કાઈ થાય. લે કાનો થાય ડોક્ટર સાહેબ? અરે તમને મારી પોઝિશન કહું ને તો તમે રોવા વાળો. મારી વાર્તા હું કરું ને એટલે તમને આહુના ઢગલા થઈ જાય. હાંભળો નથી ગાવી તમારી ગાવણી. ના હાંભળો તો ખરી. અરે જો મને એમ થાય ને કે રાત પડી જાય ત્યારે હું નહીં ત્યારે હું આખો દી જાગું. મને થાય કે દી છે પણ હોય શું રાઈટ અને દીમાં આખો દી સુઈ જાઉં. વિચાર તો ખરો. બસ માળા એવી વાતો કરે કે જો આ હું કરે છે આ આખી રાત જાગે છે ને આખો દી હુએ છે. પછી મને ક્યારે ખબર પડે? ખબર એ પણ તમારી વાર્તા બંધ કરો. ના આંબરો ને દૂધવારો આવે ને ત્યારે મને ખબર પડે કે હું કૂતી છું. આ રાત નથી આ તો દી છે દી. વિચાર તો કરો હું આખી આટલી જિંદગી મે કેમ કાઢી આવી છે તમે વિચાર તો કરો જીરી. આટલો ખકરાટ કર્યો મારું પેશન્ટ જાગી ગયો. હવે એને ડોઝ દેવો પડશે હેવી ડોઝ. ડોક્ટર સાહેબ તમે સારો છો હે? એ પણ આ બાજુ એ ઈ મારું પેશન્ટ છે. ડોક્ટર આ સાઈડ છે આ સાઈડ. તમે આ બાજુ મોઢું રાખો તમારું. હા અને હે ને ઇન્જેક્શન માર દો. ડોક્ટર સાહેબ માર લાકડી પર. અરે પણ તમે ઘડીક જો હું કેટલી કોર થાઉ વાઓને બંધ કરવા જવું પડે. એ પણ ડોક્ટર સાહેબ આટલી મારી બેટી મારી આવ્યા ભેગી સીધી ચાલુ થઈ ગઈ હતી, મગજનો દુખાવો કરી નાખ્યો, મારા હમણાં કાને વયા જાત. સારું કર્યું ઇન્જેક્શન મારીને બંધ કરી નાખી. હા, હું કથા કરતી હતી તો મારા મગજમાં ઉપરથી જાતું હતું. ડોક્ટર સાહેબ, આ તમે શું કર્યું? કાક કાક કર્યું ખરા તમે? કાક કીડી ચટકો ભરે ને એવું કાક થયું મને. તમે શું કર્યું? આ બાજુ મારી બેટી મારી જામ તો ભૂત લાગે છે. આટલું હેવી ડોઝની ઇન્જેક્શન આપ્યું તો એટલી વારમાં ઊભી થઈને બોલવા માંડી. આ ઇન્જેક્શનથી હું મને 1.5 કલાક સપરાક કરીને રાખું છું. શું બોલા? એટલી વારમાં પાછી બેહોશીમાંથી ઊભી થઈ ગઈ. શું બોલા સર, મને કાંઈ સમજાતું નથી. તમે ચૂપ થાઓ, તમે ઈરાજ કરો છો ને. અરે ડોક્ટરજી, મારી કથા તો સાંભળો. અરે બાપા, તમારી કથા મે સાંભળી. તમારું કાંઈ તમાર કરવાનું થાતું, ઈરાજ કરવાનું છે ને. અરે પણ થોડું બાકી છે, થોડું. અરે પણ તમે બસી કરજો. નંબર માપી લઉં. આને ક્યાં નંબર માપવાની જરૂર છે? આને તો બધું ધોરું થઈ ગયું છે. ધોરું નહીં, બ્લેક કાળું. અરે ડોક્ટર સાહેબ, મને લાગે છે કે તમે મારી કહાની સમજ્યા જ નથી. બે હું પાછી કરું જો. અરે મે તમારી કથા સાંભળી. આ નાના એક મને પણ ઈરાદો કરવા દયો આમાં. એમને હાલો ને એકવાર પાછી સંભળાઈ દો ભાઈ. અરે પણ તમે મને તમારામાં રાખો માં ફૂટી જશે નકામું બધું. બહુ સ્પ્લિટ થઈ ગઈ. ચાલો ધીરે આમ રાખો, ટીપા નાખો દયો. અને આમ બધું ઈલાજ કરવા દયો. તમે વાતમાં ગુજવી રાખો છો. આમ રાખો. હાલો થઈ ગયો. હા ડોક્ટર, તમે આ શું કર્યું ડોક્ટર? કામ તમામ. હે અરે વિલાપ થઈ ગયો. આમ લાવો, પૈસા લાવો, ફી લાવો. હે ફી? હા હે, પેલા મને માડંડી કો આપો જીરી. અરે હા આલ્યો તમારી લાકડી. જાઓ હાલો, થોડાક બીજાની જરૂર પડશે. જાઓ નીકળો હાલો. પૈસા. અરે પૈસા. હા અરે ચોપડો છે તમારી પાસે? અરે આ ચોપડો તો હોય જ ને. તે મારા નામનું ખાતું ખોલી નાખો. તમે કીધું ને મારે આવા જવાનું રહે અને મારે ઉછે ને ડોક્ટર કે હું એમ જલ્દી કોની પર વિશ્વાસ નો કરું. અરે પણ બહી કાં ગયા? માનન ઉભા કરે પાછા ઉભા થાવ. અરે પણ આ મે ચોપડો હે ને રોજના કે. અરે પણ મારી વાત તો સાંભળો. તમે લખો બકબક ચાલુ રાખો છો ફાલતુનું. આ મે ચોપડો છે ને રોજના કેસ આવે ને ઈ લખો. અરે તમારું બેવું નથી લખરાશે જાતે નથી. હું થાકી ગઈ ખમો. અરે પણ આ મે કેસ ચોપડો છે રાખો છે રોજના કેસ મારે લખવાના હોય ને એટલે ચોપડો રાખો. ખાતું ખોલી ન રાખો એમે મફતનું. હા ઉધાર નથી આવતું એ કારણે. હવે તમારું તો હવે મારું સાંભળો. ઈ ચોપડો છે ને એમાં એક પેજ તોડી ગયો બરાબર. પછી એમાં મારા નામનું ખાતું ખોલો. હું એવી સો કોની ઉપર એટલી જલ્દી વિશ્વાસ ન કરું. જેમ મારી આંખમાં થોડું હારું થાતું જાય એમ હું તમને થોડા પૈસા દઈ દઈશ. એ રામે રામ, હું જાઉં છું. અરે પણ પૈસા દેવા પડે, ઉધાર ન હાલે. એ માજી લા ભાઈ, પેલાનું લખવા તો દે. આને પૈસા બાકી રાખીને રહી ગઈ છે. બહુ કરી આને. હે હેવી ડોઝ દઈ દઉં. 50 દી લગી ઉભો ન થાય ને એવી દઈ દઉં. 2-3 વરસ લગી ઉભો ન થાય. અને આંખમાં નહીં, મોઢાનું કાંઈ કરવાની જરૂર છે. હમણાં તારું બહુ આ કોતળો હાલે છે. હમણાં એક જો ઓપરેશન કરી નાખું જો. ઈ બંધ નથી થતું આનું. 3-4 એપિસોડ લગી ઈ બંધ નથી થતું. આમ લુક તો રાખ ભાઈ. બસ ગોઠવીને રાખ આ બધું. હવે Next patient. Next. Eh, Jenna, double થઈ ગયો હોય આવતા રહ્યો. નથી કોઈ. હે? તો હું મારા ટીપા નાખી લઉં. જપ નથી કે ડોક્ટર ને ખરા મધાને. કે ટાઢક નથી ક્યાંય. પેશન્ટ છે કોઈ? ઓલી મારી બેટી મારી આવી હતી કાંઈ નવા જૂનું થાય એમ હતું નહીં. હા બધું ધબડકો થઈ ગયું તું કાંઈ મહિલા થાય એમ હતો નહીં. પણ આમાં હું થોડા ઘણા આટા ખવડાવી રાખીને કાંઈ પૈસા તો કમાવાનો હોય ને એને કહી દેવાનું એક વાંધો છે. આમાં આમાં એવું છે કે જેટલા આવે એટલાને કંઈ બધાને કંઈ વાંધો હોય નહીં. થોડો ઘણો વાંધો આપણે ઊભો કરી નાખવાનો હોય. હા પૈસા કમાવો હોય તો શું હોય થોડા ઘણા આટા ખવડાવી રાખવાના દવાઓ દીધા રાખવાની પૈસા કમાયા રાખવાના. હા બસ બરાબર છે. બાકી બધું એમાં કાંઈ નવા જૂનું થાય એમ હતું નહીં. ડોક્ટર ક્યાં ગયા? હે ડોક્ટર તમે છો? હા હું જ છું ડોક્ટર. મને ઈલાજ કરી દો ને આંખનો. હા બોલો ને આંખનો ઈલાજ કરી દો. અરે આંખનો ઈલાજ કરવા તો બેઠો છો? હા હા તો મને કરી દો. આપણે વાંધો હું છે બોલો. અરે મેં તમને ઓળખેલા નહોતું કીધું કે હું ઢાબા ઉપરથી પડી ગઈ હતી પતંગ લૂંટવા ગઈ હતી. હા તમે ઈસો? હા એટલે તો બધું છું છે મારે આખું એક બંધ થઈ ગઈ છે. હા તો બોલો ને તમે તો જૂના ગ્રાહક નીકળ્યા. હા તો હું જૂની જ છું. હા તો બોલો મને હમું કર દો. હા પણ હમું કર દો પણ કેટલું બગડ્યું છે એમ કેટલું દેખાય છે કેટલું નથી દેખાતું? આ બાજુનું દેખાય છે આ બાજુનું નથી દેખાતું. હવે તો મને ખબર છે આ એક નથી બંધ થઈ ગઈ છે આ ખુલી છે. પણ આ વાંધો કેટલો છે એમ ઈ તમારે જોવાનું હોય કે અમારે થોડી જવાનું હોય. મારે જવાનું છે એમ? હા વાંધો નહીં મારા પ્રમાણે પૈસા થાય. હા હા પેલા આનું તો કરો. હે ડોક્ટર સાહેબ આવે નંબર હોય એક આંખમાં દેખાય છે ને એક આંખમાં નથી દેખાતું. હા જોઈ દો ભાઈ શું વિચારો છો? ઈલાજ ક્યાંથી ચાલુ કરું એમ? આંખોથી બીજા ક્યાંથી? ઈ તો મને ખબર છે પણ હમણાં ખમરા કાંઈક તો કરવું પડશે ને. આમ નંબરમાં આપવા દે. આમાં નથી આમાં છે. આમાં છે? હા તો આ બંધ રાખો ખુલ્લું રાખો આમ રાખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 હો નંબર આવત કાંઈ બાકી નથી. હે મણી મણી બેડાઈ પડશે મણી. હા હે હા નાક મારી ખબર છે પણ તમારી વાર્તા બંધ કરો તો ના આવડો ને પછી દૂધ લે દૂધ. કોઈ જતો જો 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 ગલી છે આયા દિમાગ તો સેવા આખું ન દિમાગ છે હે અને આખું છે પણ નંબર હોય એવું લાગે છે મને હે ને. હા હા અરે કાઈ વાંધો નહીં અરે હમણાં સોલ્વ કરી દો એમ હું પડી જાય કોણ તમારા ભાઈ પણ એક વખત ચલાવી ન રાખો ને એટલે છોટા અંજા ખતમ દિયો કે આયા દિમાગ તો સેવા આખું ન દિમાગ છે હે અને આખું છે પણ નંબર હોય એવું લાગે છે મને હે ને. હા હા અરે આ મોતી નીકળે ઝપકાઈ મારું દવાખાનું એકલો એકને ખબર હોય કે આને દવાખાને લઈ જાવ એટલે બધું ઈલાજ થઈ જાય ઓપરેશન થઈ જાય આખું હરકી થઈ જાય બધું થઈ જાય. મમ્મી મને રાત સુકાડ્યો છે કાયો ને છોટું તમે હાલો તમારે છે ને નંબર તો જોરદાર નીકળો. કારણ વિના કેમ દાદા એવા રાખે મારી વસ્તુ પડી છો.